गुड मॉर्निंग, जय श्री कृष्ण। गणित गमत धोरण बे जो एम आप प्रथम चैप्टर छे अर्धु समझी गया था। शू लाबू है शू गोल है पेल पाठ नाम से हमने समझाला था। अँ चालू करवा बाड़को है बदाय वर्ग में रमी रहा है। लांबी वस्तु गोल वस्तु नाम है ये मोटे बोलवा लेवाना है। एम रीते बाड़को बधे एकदम जो गोड़ाकार में चित्र जो ते बैठा है गोल अने पछी वस्तु ना नाम लेवाना छे। जे वस्तु गोल होय अने लांबी पण होय जेनो वारो आवे त्यारे एवी रीते बाड़को बधाय रमत रमे छे। एमां पछी री बोलता जाय छे लांबो शू छे गोल शू छे आजू जुओ बाजू जुओ जेनो वारो आवे एने बोलवानुं। हवे रीनानो वारो आव्यो एटले बोले छे बेट लांबू छे ने दड़ो गोल छे। ત્યાર પછી બધા બાળકો એવી રીતે ગીત ગાતા જાય છે અને રમતા જાય છે। શીશી લાંબી છે ટોપી ગોળ છે બાજુ જુઓ બાજુ જુઓ અને પછી આગળ રમત એમ વધતી જાય છે। હવે બધા બાળકો જે એકદમ રમતા હોય એવી રીતે તમે પણ જો અહીંયા ઘરે તમારા અત્યારે તો લોકડાઉન છે તો ઘરે પણ તમે આવી રમત ભાઈ બહેન સાથે રમી શકો છો। પછી અમુક અહીંયા વસ્તુઓ છે એવી ગબડે અને સરકે એવી વસ્તુઓના નામ જો છે એ બાળકો બધાએ લે છે અને રમત પણ રમે છે। બગીચામાં કેટલાક બાળકો છે એ વસ્તુઓ બધી ગબડાવી રહ્યા છે જસ લપસણી છે એમાંથી કઈ વસ્તુ ગબડે ને કઈ સરકે। તો જો ચોરસ વસ્તુ હોય તે સરકે અને ગોળ વસ્તુ હોય ગબડી શકે એટલું તમારે યાદ રાખવાનું। એવી કેટલીક વસ્તુ હોય છે જે ગબડી શકે છે ને સરકી પણ શકે છે। અમુક વસ્તુ હોય તો ગબડી શકે ને સરકી પણ શકે જો છે અમુક એવી વસ્તુના નામ આપણે પાછળ લખ્યા છે પુસ્તકમાં એમાં જુઓ તમારી યાદી બનાવવાની છે કઈ વસ્તુ સરકે અને કઈ ગબડે। તો ગબડી શકે એ વસ્તુ બોલ સિક્કો બોટલ નારંગી ને ટમેટું ગોળ હોય એ ખાલી ગબડી જ શકે વસ્તુ। પછી સરકી શકે એ વસ્તુઓ છે ચોરસમાં સિક્કો હોય ત્યાં ગબડી પણ શકે અને સરકી પણ શકે છે। પછી બોલ પણ એવી રીતે બે બબે વાંજે આવતું હોય એ અહીંયા લખવાનું છે મારા પુસ્તકમાં તો એમ લખ્યું છે સરકી શકે એ વસ્તુમાં પુસ્તક નોટ બાકસ બોક્સ થાળી પુસ્તક વેચે છે ને તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે તમારે કરવાનું। પછી એક નાનકડું જો વૃક્ષ બનાવે છે કાગળમાંથી એ પ્રવૃત્તિ છે આ પણ તમે ઘરે કરજો। એક નાનો કાગળ લેવાનું જો આ ચિત્ર બતાવ્યો છે આવો જો લંબચોરસ કાગળ પછી એનું એને એકદમ ગોળ અહીંથી વારવાનું પછી કાગળની નીચેના ચિત્ર જે બતાવ્યું છે એવું ગુંદરથી પટીને ચોંટાડવાની જોઈએ। પછી કાગળની નળીઓના જે એક છેડે કાતરની મદદથી 7-8 સેમી કાપવાનું છે જો અહીં કાતરથી કાપ્યું છે ને એ રીતે। ત્યાર પછી કાપેલા છોડને નીચે તરફ વાળો અને એના તમારું નાનકડું વૃક્ષ છે આવું તૈયાર થઈ જશે। આ સાવ સહેલું છે તમને તરત આવડી જશે અત્યારે તમારે ટાઈમ છે તો તમે આવું પ્રવૃત્તિ ઘરે કરજો। પછી સૌથી ઊંચો ટાવર જો અહીંયા બાળકો બધે બનાવે છે બાકસ લીધી છે એના ટાવર બનાવે છે પછી કહે છે કે સૌથી ઊંચો મારો ટાવર કોનો છે બાળકો બધાએ એવી રમત રમે છે ખોખા વડે। જુદી જુદી બધી વસ્તુ ભેગી ગઈ ને અને જુદા જુદા પ્રકારના બધા ખોખા દડા અને રબર ને દિવાસળી વાકસને જોઈ દેખાય ચિત્રમાં આ બધા અલગ અલગ બધા વસ્તુ લઈ અને ખાલી વસ્તુ નકામી હોય એ બધાનું પછી પોતે બનાવે છે ટાવર ઊંચો કે મારો પછી બધાથી ઊંચો ટાવર કોનો થયો છે એ બધા તમે અનુમાન કરીને કહી શકો છો જો। પછી સિક્કાની રમત બાળકો રમે છે હવે આપણા ઘરમાં સિક્કા પડ્યા હોય તો એ બધા બાળકો ભેગા કરી અને પછી સિક્કાને ગોળ ગોળ ફેરવે છે પછી એક કેવો લાગે ગોળ ફેરવેલો સિક્કો તમે જોયો હશે તમારા ઘરે તમે રમતા જશો આવી રમત તો એકદમ દડા જેવો લાગે ને જાણે સિક્કો એકદમ ને સિક્કો જો એ સરકી પણ શકે છે એટલે સિક્કો એવી વસ્તુ છે જે ગબડાવી શકાય અને સરકાવી પણ શકાય આવી રીતે ઊભો પણ રહી શકે ને સિક્કો આપણે હોય તો ફેરવતા હોય તો એમને ઊભો હોય એવો પણ લાગી શકે। હવે જે રીતે 2 રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કાને ઊભા રાખવાનો પ્રયત્ન તમે ઘરે કરજો જો આવી રીતે આ છે 1નો સિક્કો 2નો સિક્કો એ તમે આવી રીતે મત ઘરે સમજો। ચાલો આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે અસ્તુ।